પૂણા કુંભારિયા રોડ 3 રસ્તા પાસેથી એક્ટિવા પર પસાર થતા એક યુવકના હાથમાંથી બાઇક પર ત્રાટકેલા બે સ્નેચરોએ રૂપિયા 10,000 નો મોબાઈલ ફોન આંચકી ભાગી છૂટ્યા હતા. જોકે પકડાઈ જવાના ડરથી સ્નેચરોની બાઇક સ્લીપ થઈ જતા લોકોએ તેઓને પકડી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વતની અને હાલ ગોડાદરા મધુસૂદન રો હાઉસમાં રહેતા મહેશભાઈ નરસિંહભાઈ બલદાણિયા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ 25મી જૂનના રોજ સાંજના સમયે મહેશભાઈ પોતાની એક્ટિવા પર સવાર થઈ ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન કડોદરા સુરત રોડ જૈન મંદિરની વેડચા પાટિયા તરફના રોડ પરથી પૂણા કુંભાળિયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વગર નંબરની બાઇક ઉપર બે સ્નેચરો ત્રાટક્યા હતા. મહેશભાઈના હાથમાંથી રૂપિયા 10,000નો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. આ જોઈને મહેશભાઈએ બૂમાબૂમ કરતા બંને સ્નેચરો ધૂમ સ્ટાઇલમાં બાઇક ભગાવવા જતા તેમની ગાડી સ્લીપ થઈ ગઈ હતી. પરિણામે બાઇક પરથી પટકેલા બંને સ્નેચરોને લોકોએ પકડી પાડી મેથી પાક ચખાડ્યો હતો. ત્યારબાદ પૂણા પોલીસને જાણ કરી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને સ્નેચરોને પકડી પૂછપરછ કરતા લિંબાયત આસપાસ મંદિર પાસે આવેલી આદર્શ સોસાયટીમાં રહેતા અનિલ દેવચંદ ગાંગરડે અને સતીશ ગજાનંદ વાનખેડે હોવાનું જણાવ્યું હતું. પોલીસે મહેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.